यूनिट फोर लेक्चर थ्री में आज आप जोशु डिकोडर। आफ्टर कम्प्लीशन ऑफ दिस सेशन स्टूडेंट विल बी एबल टू डिस्क्राइब द बेसिक फंक्शन ऑफ द डिकोडर, सिलेक्ट डिकोडर फॉर गिवन एप्लीकेशन, टॉपिक्स टू बी कवर्ड, व्हाट इज डिकोडर, 2 to 4 डिकोडर, 3 to 8 डिकोडर एंड कंसिडरेशन इन सिलेक्शन ऑफ डिकोडर। पहले तो डिकोडर शू छे समझिए। डिकोडर छे ए इनपुट प्रमाणे रीड अने राइट ऑपरेशन माटे मेमरी नू लोकेशन सिलेक्ट करवा माटे माइक्रोप्रोसेसर नी एप्लिकेशन्स मा यूज थाय छे। अने आने घणी वखते मेनी टू वन डिवाइस पण कहेवाय छे, कारण के घणा बधा इनपुट परथी एक आउटपुट नक्की करे छे અને એ આઉટપુટ પ્રમાણે મેમરી લોકેશન સિલેક્ટ થાય છે। મેની ટુ વન ડીકોડર એનો મતલબ કે ઘણા બધા ઇનપુટ છે, એ ઇનપુટ n ઇનપુટ લાઇન્સ છે, એ n ઇનપુટ આઉટ પરથી તમને 2n આઉટપુટ લાઇન મળે। આ એનો જનરલ ફોર્મ્યુલા તમે કહી શકો કે n ઇનપુટ હોય તો 2n આઉટપુટ લાઇન મળે। ઇટ ઇઝ ઓનલી ફોર ધ માઇક્રોપ્રોસેસર બેઝડ એપ્લિકેશન। આપણે વાત કરીએ અહીંયા 2 to 4 ડીકોડરની, એનું સિમ્બોલ બે ઇનપુટ એ અને બી અને આઉટપુટમાં Y0, Y1, Y2, Y4, Y3 તમે જોઈ શકો છો। બે ઇનપુટ છે એટલે કે 2 ઇનપુટ્સ છે તો આઉટપુટ છે 2 to 2 એટલે કે 4 આઉટપુટ થઈ ગયા। 2 to n, જો n ઇનપુટ હોય તો 2 to n આઉટપુટ મળે। બે ઇનપુટ માટે 4 આઉટપુટ મળ્યા, આનો સિમ્બોલ છે। કનેક્શન ડાયાગ્રામ જોઈએ, તમારી જોડે ધારો કે બે ઇનપુટ છે તો કનેક્શનની પોસિબિલિટી ડાયરેક્ટ કનેક્શન અથવા નોટ ગેટ દ્વારા કનેક્શન હોઈ શકે, એટલે કે તમને બે ઇનપુટ પરથી 4 આઉટપુટ મેળવવા છે એટલે કે પોસિબલ કનેક્શન 4 મળે। કઈ રીતે એ સમજવાનો બિલકુલ પ્રયાસ કરજો। તમારી જોડે ધારો કે 4 એન્ડ ગેટ છે તો આ બે ઇનપુટમાંથી 4 એન્ડ ગેટને કઈ રીતે કનેક્શન આપવો કે જેથી 4 ડિફરન્ટ લોજિક મળે તમને, તો આપણે નોટ ગેટ વાપરીએ। તો હવે આપણી જોડે 4 ઓપ્શન છે ઇનપુટ માટેના, એ મળે જે ડાયરેક્ટ અહીંયાથી મળે, એ બાર મળે જે અહીંયાથી મળે, બી મળે અથવા તો બી બાર મળે, એટલે આપણને ઇનપુટ માટે 4 લોજિક સેટ થઈ ગયા। 4 ઇનપુટ, બેનામાંથી આપણે 4 ઇનપુટ બનાવ્યા। તો લેટસ છે કે પહેલું છે એ બાર બી બાર, તો આપણે અહીંયા તમે જુઓ એ બારમાંથી અને બી બારમાંથી કનેક્શન આપ્યો એટલે પહેલું લોજિક સેટ થઈ ગયું। એ બાર બી એટલે કે એ બારમાંથી અને બીમાંથી, તે પ્રમાણે એ બી બાર એટલે કે એમાંથી, આ તમે જુઓ એમાંથી આવે છે અને બી બારમાંથી, અને લાસ્ટ વન આપણે એ બી એટલે કે એ અને બીમાંથી ડાયરેક્ટ ઇનપુટ નોટ ગેટ વગર। તમે જુઓ બે ઇનપુટ માટે આપણને 4 આઉટપુટ લોજિક સેટ થયા। તો આ 2 to 4 ડીકોડરની લાક્ષણિકતા છે, આનું કનેક્શન ડાયાગ્રામ છે। આને તમે લોજિક ટેબલ અથવા ટ્રુથ ટેબલમાં ગોઠવી શકો છો। આપણી જોડે એ અને બી ઇનપુટ છે અને 4 આઉટપુટ છે Y0, Y1, Y2 અને Y3। તો લોજિક ઇનપુટ છે 2 વખત 0, તમે આ રીતે યાદ રાખતા હશો મને ખ્યાલ છે, 2 વખત 0, 2 વખત 1, 1 વખત 0 અને 1 વખત 1, એટલે ઇનપુટમાં બંને 0 હોઈ શકે, કાં તો પહેલું 0 બીજું 1 જે પ્રમાણે અહીંયા દેખાય છે, આ પહેલું 0 બીજું 1 છે, 1 છે પહેલું અને બીજું 0 છે, એટલે કે એ 1 છે બી 0 છે, એટલે કે એ બી બાર અને એ બી। તમે સિમ્પલ રીતે જુઓ તો એ બાર બી બાર, એ બાર બી, એ બી બાર અને એ બી, તો તમને આઉટપુટમાં પહેલા વખતે 0 0 હોય ત્યારે તમને Y0 1 મળે, કારણ કે અહીંયા તમે જુઓ એ બાર બી બાર એટલે એ બાર એટલે કે 1, બી બાર એટલે કે 1, તો આઉટપુટ એન્ડ ગેટનું 1 મળે, બાકીના 3 આઉટપુટ તમને 0 મળશે। બીજા લોજિક વખતે માત્ર એ બાર બી 1 હશે, એ બાર બી એટલે તમે જુઓ અહીંયા Y1 છે એટલે કે Y1 1 મળશે, બાકીના 3 0। ત્રીજા લોજિક વખતે એ બી બાર મળશે એટલે કે Y2 1 મળશે, બાકીના 3 0 થશે, અને ચોથા લોજિક વખતે ડાયરેક્ટ એ બી એટલે કે Y3 1 મળશે, બાકીના 3 0 મળશે। એટલે કે તમે અહીંયા જુઓ કે આ ઇનપુટ પ્રમાણે તમારે 4 આઉટપુટ મળે, તો આ ડીકોડરમાં તમે 4 સિગ્નલ અલગ
कनेक्ट करी शको छो जेनो आगळ यूज तमे करी शको एप्लिकेशन्स में। आपणे सबसिक्वेंट लेक्चर में आनी एप्लिकेशन्स जोईशुं। 3-8 डिकोडर नी वात करीए, कनेक्शन डायग्राम डायरेक्ट जोईए तो जुओ त्रण इनपुट छे, मारे 8 आउटपुट ना लॉजिक सेट करवाना छे, एटले त्रण इनपुट माथी मने ए अने ए बार, बी अने बी बार, अने सी अने सी बार मळे, तो आउटपुट नो लॉजिक माटे मने 8 एंड गेट नो लॉजिक आउटपुट तरीके मळे, जे Y0 थी Y7 मळे। अहींया जुओ छो Y0 थी Y7 छे, तो लॉजिक में जे प्रमाणे त्यां आपणे वात करी, अहींया 4 वखत 0, 4 वखत 1, 2 वखत 0, 2 वखत 1, अने 1 वखत 0, 1 वखत 1 मळे, एटले आउटपुट नो लॉजिक आ प्रमाणे सेट थाय। आ तमे जुओ ए बार छे, बी बार छे, अने सी बार छे, एटले के 0 0 0, ए बार, बी बार, सी बार। एटले फर्धर आपणे लॉजिक ने आगळ वधारीए, अहींया तमे जुओ ए बार, बी बार, सी, आ ए बार छे, आ बी बार छे, અને આ ડાયરેક્ટ સી છે। ત્રીજું લોજિક જોઈએ, એ બાર, બી, સી બાર, એ બાર, બી અને સી બાર। આગળ વધતા જઈએ, આ પ્રમાણે તમને કમ્પ્લીટ લોજિક મળશે। તમે જુઓ 4 વખત એ બાર, 4 વખત એ, 2 વખત બી બાર, 2 વખત બી, 1 વખત સી બાર, 1 વખત સી, એટલે કે 4 વખત 0, 4 વખત 1, 2 વખત 0, 2 વખત 1, 1 વખત 0, 1 વખત 1, એટલે લોજિક આપણે જે તમે ડિજિટલમાં શીખ્યા હતા એ પ્રમાણે જ લોજિક છે। એટલે કે ત્રણ ઇનપુટ પરથી, એ બી સી પરથી તમને કુલ 8 આઉટપુટ મળે એવું લોજિક મેળવી શકાય। તો આની પ્રોસેસ સમજીએ આપણે, કે તમારી જોડે ધારો કે એક મેમરીનો સેલ છે, આ સેલ છે તમને ખ્યાલ છે, ચિપ સિલેક્ટ સિગ્નલ સેલ સિલેક્શન માટે હોય છે, રીડ બાર અને રાઇટ બાર મેમરીમાં લખવા અને વાંચવા માટે હોય છે। આપણી જોડે 8 વર્ડ છે, લેટેસ્ટ છે કે 3-8 ડિકોડર છે, તો 8 તમને વર્ડ મળે, 8 બીટ મળે। તો 3-8 ડિકોડરમાં તમને 3 ઇનપુટમાંથી 8 આઉટપુટ મળશે, તો આ પ્રમાણે તમને આઉટપુટમાં 8 જુદા જુદા વર્ડ મળી શકશે। તો આ જે ડેટા છે, આ ડેટા ડેટા બસમાં ટ્રાન્સફર થઈ શકે, આની એક એપ્લિકેશન કહેવાય, જેને તમે સમજી શકો છો। આ એક સેમ્પલ LS L5318328 ડીકોડર આપ્યું છે, તમે જોઈ શકો છો 3 ઇનપુટ છે, E1 E2 અને E3 છે। તો આ પ્રમાણે તમને ચિપ સિલેક્ટ, રીડ બાર, રાઇટ બાર ઉપર મળે છે, અને 8 આઉટપુટ મળે છે, જે તમે ફર્ધર ડેટા ટ્રાન્સફર માટે યુઝ કરી શકો છો। અને આનું કનેક્શન જુદી જુદી એપ્લિકેશનમાં કરવામાં આવે છે, આપણે ફર્ધર લેક્ચર્સમાં જોઈશું। તો આજે આપણે શું જોયું, આપણે ડીકોડર શું છે એ સમજ્યા, 2-4 ડીકોડર જોયું, 3-8 ડીકોડર, અને ડીકોડરના કઈ રીતે કાર્ય કરે છે, એમાં શું કન્સિડરેશન થાય છે એ આપણે સમજવાનો પ્રયાસ કર્યો। આશા છે તમને ખ્યાલ આવ્યો હશે। સબસિક્વન્ટ